નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ભારત આજની ન્યુઝીલેન્ડ સામેની મેચ હારે તો સેમિફાઇનલમાં પહોંચવા માત્ર એક રસ્તો. સરદાર પટેલ જે જગ્યા પર 10 વર્ષ રહ્યા તે ભવનને ભાડે આપી દેવાયું. સમીર વાનખેડેના સમર્થનમાં આવ્યા કેન્દ્રીય મંત્રી, તેમની પત્ની સાથે પીસી કરી કહ્યું. ધોનીનો રેકોર્ડ તોડનારા આ ખેલાડીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ. મોરબી માર્કેટિંગ યાર્ડમાં લાગી આગ, 10,000 મણ કપાસ બરીને ખાક. T20 વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમ આ પ્લેઇંગ 11 સાથે ઉતરી શકે છે. સોમનાથ દર્શન કરવા જઈ રહેલા પરિવારનો કેશોદ નજીક અકસ્માત, 3ના મોત. ગ્રેડ પે આંદોલનની અસર, અમદાવાદમાં મહિલા સહિત 3 પોલીસ કર્મીની બદલી અને 1 સામે. જૈન મુનિએ ધર્મશાળામાં જ ઘરે ફાંસો લગાવીને આપઘાત કર્યો. અભિનેત્રી ઉર્મિલા માંતોડકરને થયો કોરોના, ઘરમાં કરવામાં આવી આઇસોલેટ. ટ્વીટ કરી ચાહકોને આપી જાણકારી. સમીર વાનખેડેની કાર્યવાહીથી અમિત શાહ થયા છે ખૂબ નારાજ. એનસીબી મુખ્યાલયને પણ આર્યન ખાન મામલે અંધારામાં રાખવામાં આવ્યું. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. સાવન પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ વક્તાપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 99-747-95-353. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. ભદ્રેશ પટેલ, આઈટી સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ જવાનપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 94-086-51-328. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. ભગવાનજીએ ઠાકોર, અમીરગઢ તાલુકો ઠાકોર સેના પ્રમુખ, ગામ ધનપુરા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. અરવિંદ એમ ઠાકોર, એડવોકેટ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા મીડિયા કન્વીનર, વડનગર તાલુકા ઠાકોર સેના પ્રભારી.
ગામ ધનપુરા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા. જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને અક્તાપુર સેવા સહકારી મંડળ તરફથી શુભકામનાઓ. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે. અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારે માં વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું. કેશોદમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. નર્મદામાં દિવાળી ટાણે ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી દીવડા બનાવતા પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ વસાવા. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની આન બાન અને શાન સાથે શાનદાર ઉજવણી કરાઈ. યાત્રાધામ અંબાજી ખાતે સર્જાયો ત્રિવેણી સંગમ. લોખંડી પુરુષ સરદાર સાહેબની જન્મ જયંતિ પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગબ્બર 51 શક્તિપીઠ ખાતે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના તલોદ સાગપુરની પરિણીતાએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો હતો. આપણી સરકાર આપણે દ્વાર અંતર્ગત સાતમા તબક્કાનો ત્રીજો સેવા સેતુ કાર્યક્રમ જસ્કી ખાતે યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના જૂના બાકરપુર ખાતે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા આચાર્ય સુરેખાબેન એ પટેલ સરકારી વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા શાળા પરિવાર દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો. નમસ્કાર, સૌ પ્રથમ તો ZS TVના તમામ દર્શકોને, તમામ સ્ટાફને તથા ZS TV તથા પત્રકાર મિત્રોને મારા એડવાન્સમાં નૂતન વર્ષ અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. તથા પ્રાંતિજ કેળવણી મંડળ પરિવાર વતી મારા સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને તમામ ગ્રામજનોને મારા દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર જિલ્લાને, સમગ્ર પ્રાંતિજ શહેરના નગરવાસીઓને, મારા વડીલોને દીપાવલીની અને નવા વર્ષની નૂતન વર્ષ અભિનંદન. પ્રભુ આવનાર વર્ષ સુખમય, નિર્ભયું અને દીર્ઘાયુ બક્ષવાવાળું મળે તેવું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. તથા આપણા માનવંતા પ્રધાનમંત્રીની આગેવાનીમાં દેશ ફરીથી સોને કે ચીડિયા અને પ્રગતિ કરે, ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે નવા વર્ષની અપેક્ષા અને પ્રાર્થના કરું છું. ફરીથી તમામને નૂતન વર્ષના અભિનંદન. જય હિન્દ, જય ભારત.
છીછવાડી તાલુકા પ્રમુખ તેમજ નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય શ્રીઓ વતી હું નસવાડી તાલુકાની જાહેર જનતા ભાઈઓ બહેનો નવયુવાન મિત્રો તેમજ બાળ ગોપાળ મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું. Fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, nah, f***ing likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running sh** right, see. And I ain't playing games, I create my own lane. Making pleasure out of pain, Turning losses into gains. I'm the boss, I'm making change. I've been rocking this exchange, Popping off and risking things. Gonna make a f***ing name. I just wanna be famous. But I don't want that cheap fame. No, I'm not that vain. I just wanna be greatness. Going off every chance I get. I don't really take a loss, well, I'll admit. That's why I'll make it to the top, yeah, I commit. And no, I'm never getting lost, I get after it. Investing in my own stock, cause it's faster than any crypto hits go, let me spend. Everything that you see is something I invent. And it's only 1%. I'm gonna take shots. If I miss all, forget it. I'll take a fat loss just to learn all that's in it. I'm taking snapshots. શૈલેષભાઈ રાજવીર, ચોટીલા શહેર ભાજપ પ્રમુખ. ચોટીલા શહેરના તમામ નગરજનોને, શહેરીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અને આવનારું નવું વર્ષ ચોટીલા શહેરના તમામ નગરજનોને યશસ્વી, લાભદાયી, ફળદાયી નીવડે એવી ચોટીલા શહેર ભાજપ પરિવાર વતી માં ચામુંડા માતાજીને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપાવલી પર્વના આવનાર
હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આપણે ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત 2078મું નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન. ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું. જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રતિનિધિનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.